बनासकांठा जिल्लानी हालत दिवसे ने दिवसे सुधरवानी जग्याए बगड़ी रही छे। मोटा शहेरनी जेम बनासकांठा जिल्लो पण कोरोना वायरसना भरडामां होमाई गयो छे। जिल्लाना अनेक वेपारीओ पोताना परिवारना सभ्योने लईने सारवार माटे आम तेम दोड़ी रह्या छे, जेनी सामे खानगी हॉस्पिटल के दवाखानाना रोजना हजारो दर्दीओ सारवार माटे आवी रह्या छे, जेमां कोरोना वायरस माटेनी सारवार मोंघी थई गई छे। कोरोना वायरस थी पीड़ित दर्दी ने आईसीयू विभाग की हॉस्पिटल में सारवार लेवी ज पड़े छे। दर्दी ने ऑक्सीजन नी साथे वेंटिलेटर नी जरूर पड़ती होय छे। जे सारवार नु बिल लाखों रुपया सुधी पहुंची रह्यु छे। तारे धानेरा शहर में आवेल रामचंद स्वराज हॉस्पिटल कोविड सेंटर तरीके चाली रही छे, ज्यां दर्दीओनी सारवार मफत करवामां आवी रही छे। अने आ हॉस्पिटलना कोविड सेंटर खाते दर्दीओने ऑक्सिजन साथेनी सारवार अपाई रही छे। जो कि आ कोविड सेंटर में आरोग्यने लईने वधु सेवा उभी करवा माटे आजे धानेरा मत विस्तारना धारासभ्य नाथाभाई पटेले रूबरू मुलाकात लई संस्थाना आगेवानो साथे बैठक करी गरीब तेमज मध्यम वर्गना लोकोने कोरोना वायरस सामे सारी आरोग्य सेवा मळी रहे ते माटे 5 लाख रुपियाना धारासभ्य ग्रांटमांथी फाळवणी कराई छे। रामचंद स्वराज हॉस्पिटलना दृष्टि रामभाई सोनीए पण 5 लाख जेटली रकमने हालना विकट समये उपयोगी नीवड़े तेवा विश्वास साथे जणाव्युं हतुं। जो कि आरोग्यने लगता मेडिकल साधनों वसावी दर्दीओने हजु सारी सारवार मळे तेवा प्रयत्नों संस्था द्वारा करवामां आवी रह्या छे। धानेरा तालुकाना एमएलए साहेब નથાભાઈ સાહેબ પટેલ સાહેબે ધાનેરા રામચંદ સ્વરાજ જનરલ હોસ્પિટલને એમના ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ફાળવણી કરી છે, તે બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સ્ટાફો તેમજ તમામ કર્મચારીઓ એમએલએ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આ રકમ કેટલી સાર્થક સાબિત નીવડશે અત્યારે સમયમાં? આ રકમ કેટલી સાર્થક નીવડશે તમારા માટે? આ રકમ 5 લાખ રૂપિયાની બહુ સાર્થક નીવડશે। કોરોનાની મહામારીમાં લોકોને જગ્યા પણ નથી મળતી, એવામાં આ રકમ ઘણી ખૂબ અને અત્યંત કામ લાગશે। શું સુવિધામાં વાપરશો આ રકમ? એ સુવિધા મેડિકલ સામાન લાવવા માટેની સુવિધામાં વાપરશું। ધાનેરા તાલુકાના દરેક ગામોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે ધાનેરાની ખાનગી હોસ્પિટલ તેમજ સરકારી કોવિડ સેન્ટરમાં ઓક્સિજન માટેની બેડની સંખ્યામાં અછત ઊભી થઈ રહી છે। જેની સામે ધાનેરાની રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો થાય અને કોવિડના દર્દીઓની જલ્દી સારવાર મળી રહે તે માટે આજે ધાનેરા ધારાસભ્યએ આરોગ્યની સુવિધા માટે 5 લાખ રૂપિયા ફાળવ્યા છે। ધાનેરા રામચંદ સ્વરાજની મુલાકાત લેતા ધાનેરા તાલુકાની અંદરથી કોરોના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં વધી ગયો છે। દવાખાનાનું જે પ્રમાણ છે એમાં સિવિલ હોસ્પિટલ હોય કે આ ટ્રસ્ટની હોસ્પિટલ છે એમની પોતાની બે ભેગી કરવા જઈએ તો ફક્ત 10 જ બેડ ઓક્સિજન માટેની છે, બાકીની ખાનગી હોસ્પિટલો છે એમાંથી 40 થી 45 જેટલા જ ખાટલાઓ ઓક્સિજન આપી શકે તેવી બધા થઈને 6 થી 7 હોસ્પિટલોમાં થઈને થાય છે। આવી જ્યારે આખા તાલુકાનું તંત્ર હોય અને આ ધાનેરા તાલુકામાં ઓક્સિજન માટે ફક્ત 60 જ જેટલા માણસો ઓક્સિજન માટેનો ઉપયોગમાં લઈ શકતા હોય એ ખૂબ જ દુઃખદ બાબત મારા માટે છે। આજે રામચંદ સ્વરાજ જ્યારે આગળ આવ્યું છે અને રામચંદ સ્વરાજની હોસ્પિટલ એ સેવા કરવા માટે આગળ થઈને અને સરકારે પણ એને માન્યતા આપી છે, ત્યારે હું મારા ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા એમની ગ્રાન્ટમાંથી મશીનરી ખરીદવા માટે એને ઉપયોગી થવા માટે કોવિડને ઉપયોગી થવા સાધનો ખરીદવા માટે અને ખાટલા માટે ખરીદવા માટે હું મારી ગ્રાન્ટ ફાળવું છું અને મને વિશ્વાસ છે કે ટ્રસ્ટ એ કામમાં સારા ઉપયોગમાં વાપરી અને પ્રજાને ઉપયોગી થશે, મંદ લોકોને ઉપયોગી થશે।